मित्रों स्वाध्याय 1.3 दाखला नंबर 3 नीचेनी माहितीने आधारे वर्ष 2014 ने आधार वर्ष लई वर्ष 2015 માટે લાસ્ટ યર પાસે અને ફિસરનો સૂચકાંક ગણો। હવે અહીંયા સૌથી પહેલા આપણે દાખલાની રકમમાં એવું કહ્યું છે કે વર્ષ 2014 ને આધાર વર્ષ તરીકે લેવાનું છે। બીજું વર્ષ 2015 માટે આપણે સૂચકાંક શોધવાના છે જેની અંદર ત્રણ પદ્ધતિ આપેલી છે લાસ્પિયાની રીતે પાસેની રીતે અને ફિસરની રીતે। હવે આધાર વર્ષ 2014 અને ચાલુ વર્ષ 2015 એટલે એ રીતે નક્કી થઈ ગયું। તો હવે જ્યારે પણ આ રીતે લાસ્પિયર પાસે કે ફિસરનો સૂચકાંક કરવું હોય અથવા તમને 2 વર્ષની આ રીતની માહિતી આપેલી હોય તો તમારે હંમેશા એક નિયમ યાદ રાખવાનું છે કે જે નવું વર્ષ હોય આ બંનેમાં નવું વર્ષ 2015 છે તો 2015 એ ચાલુ વર્ષ ગણાય અને જૂનું વર્ષ હોય એને આધાર વર્ષ ગણાય છે। એ નિયમ યાદ રાખજો કયું હોય કે ના કયું હોય તો તમારે આધાર વર્ષની સંજ્ઞા છે 0 અને ચાલુ વર્ષની સંજ્ઞા છે 1। હવે નિયમ યાદ રાખજો લાસ્પિયરનું સૂત્ર વાપરવા માટે આપણે 1000 વાપરીએ છીએ અને પાસેના સૂત્રમાં 1101 વાપરીએ છીએ પરંતુ 1000 1101 ની ઉપર એક ચિહ્ન હોય છે પી અને ક્યુ ની સંજ્ઞા આવો પી અને ક્યુ એટલે કે જો આધાર વર્ષની સંજ્ઞા હોય તો પી 0 થઈ જાય અને જો આધાર વર્ષની જગ્યાએ ચાલુ વર્ષની સંજ્ઞા હોય તો પી 1 થઈ જાય છે એટલે પી અને ક્યુ બધામાં આવશે એ મગજમાં રાખજો। લાસ્પિયર હોય પાસે હોય કે ફિસર હોય એટલે તમારે અહીંયા 1101 ના હિસાબે અહીંયા આપણે ખાના બનાવીએ તો આપણે અહીંયા ચાર ખાના બનાવવાના રહેશે જેની અંદર તમારે સૌથી પહેલા પી ક્યુ એવું લખી નાખવાનું છે। PQ એના લખાઈ ગયું છે। હવે તમે અહીંયા બીજો નિયમ યાદ રાખજો કે અહીંયા વસ્તુનું ખાનું આપેલું છે એકમનું ખાનું આપેલું છે વર્ષ 2014 નો જથ્થો અને ભાવ આપેલું છે વર્ષ 2015 નો જથ્થો અને ભાવ આપેલ છે આમાં વર્ષ 2014 આધાર વર્ષ છે આધાર વર્ષનો જથ્થો જથ્થાની સંજ્ઞા છે ક્યુ ભાવની સંજ્ઞા છે પી 2015 માં જથ્થાની સંજ્ઞા ક્યુ ભાવની સંજ્ઞા પી। હવે જો આધાર વર્ષ હોય આધાર વર્ષ એટલે 0 વાળું તો અહીંયા ક્યુ 0 પી 0 ચાલુ વર્ષ હોય તો ક્યુ 1 પી 1 આ રીતે સૌથી પહેલા આપણે સંજ્ઞાઓ આપી દીધી છે એ પણ ધ્યાનમાં રાખજો। હવે ક્યુ 0 મળી ગયું પી 0 મળી ગયું ક્યુ 1 નું ખાનું મળી ગયું પી 1 નું ખાનું મળી ગયું। હવે આ નંબર જુઓ તમે 1000 એટલે લાસ્ટ નું સૂત્ર 1101 એટલે પાસેનું સૂત્ર તો અહીંયા 1000 આ રીતે તમારે 1000 લખી નાખવા 1000 આ 1000 થઈ ગયા। હવે 1101 એટલે 11001 ફરીથી ધ્યાન રાખજો કે 1000 એટલે લાસ્પિયર 1101 એટલે પાસે તો એ રીતે આપણે ખાના બનાવી દીધા 1001 એટલે પાસે। હવે આપણે સૌથી પહેલા હવે P1 ગુણ્યા Q0 કરવાનું છે P1 ગુણ્યા Q0 તો P1 એટલે અહીંયા ચાલુ વર્ષનો ભાવ ગુણ્યા આધાર વર્ષનો જથ્થો તો 18 × 20 એટલે 360 એના પછી 31.25 × 10 એટલે 312.5 તેના પછી 29.50 × 10 એટલે 295 30 × 6 = 180 25 × 15 તો એક જોઈ લઈએ 25 × 15 375 28.80 × 18 518.4 હવે P0 Q0 એટલે કે P0
અને q0 બંનેનો ગુણાકાર 15 ગુણ્યા 20 એટલે 300 20 ગુણ્યા 10 200 26.50 ગુણ્યા 10 265 24.80 ગુણ્યા 6 24.80 ગુણ્યા 6 148.8 21.25 ગુણ્યા 15 21.25 ગુણ્યા 15 318.75 તેના પછી 21 ગુણ્યા 18 378 હવે એના પછી P1 અને Q1 18 ગુણ્યા 30 18 તરી 54 એટલે 540 31.25 ગુણ્યા 15 31.25 ગુણ્યા 15 468.75 તેના પછી 29.50 ગુણ્યા 15 442.5 30 ગુણ્યા 8 240 25 ગુણ્યા 25 625 28.80 ગુણ્યા 30 864 હવે P0 Q1 એટલે ગુણાકાર 15 ગુણ્યા 30 450 20 ગુણ્યા 15 300 15 ગુણ્યા 26.50 397.5 24.80 ગુણ્યા 8 198.4 25 ગુણ્યા 21.25 531.25 30 ગુણ્યા 21 21 તરી 63 એટલે 630 હવે ચારે કોલમના સરવાળા કરી લઈએ આને કહેવાય સિગ્મા પી 1 ક્યુ 0 એટલે કે એનો જે સરવાળો આવશે એને આપણે આ રીતે કહીશું સિગ્મા પી 0 ક્યુ 0 સરવાળાને સિગ્મા પી 1 ક્યુ 1 સિગ્મા પી 0 ક્યુ 1 જે પણ સરવાળો આવશે એને આ સંજ્ઞા સરવાળો તો હવે આ ચારે પાંચે આંકડાઓનો સરવાળો કરી જોઈએ 360 312.5 295 180 375 518.4 2040.9 તેના પછી 300 200 265 148.8 318.75 378 610.55 એના પછી 540 468.75 442.5 240 625 864 3180.25 450 300 397.5 198.4 531.25
630 2507.15। હવે સૌથી પહેલા આપણે બધી કિંમતો મળી ગઈ તો સૌથી પહેલા લાસ્પિયન નો સૂચકાંક શું છે તો લાસ્પિયનની સંજ્ઞા છે IL IL બરાબર સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100। તો હવે અહીંયા ધ્યાન આપજો લાસ્પિયનના સૂચકાંક સૂત્ર ફરીથી IL એલ એટલે લાસ્પિયર લાસ્પિયર નો સૂચકાંક સિગ્મા P1 Q0 ભાગ્યા સિગ્મા P0 Q0 ગુણ્યા 100। તો તમે જુઓ અહીંયા P1 Q0 નો સરવાળો એટલે કે 2040.9 ભાગ્યા P0 Q0 નો સરવાળો 1610.55 ગુણ્યા 100। તો હવે કરી જોઈએ કેલ્ક્યુલેશન 2040.9 ભાગ્યા 1610.55 ગુણ્યા 100 126.72 હવે તેના પછી પાસેનું સૂચક આવેલા આઈપી બરાબર સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100 ફરીથી આઈપી એટલે પાસેનો સૂચકાંક સિગ્મા P1 Q1 ભાગ્યા સિગ્મા P0 Q1 ગુણ્યા 100। તો એ જ પ્રમાણે જુઓ P1 Q1 નો સરવાળો 3180.25 ભાગ્યા P0 Q1 નો સરવાળો 2507.15 ગુણ્યા 100। તો અહીંયા 3180.25 ભાગ્યા 2507.15 ગુણ્યા 100 126.85 હવે તમને મેં અગાઉ પણ કહ્યું છે ફિશરના સૂચકાંકમાં કે જયારે તમને ત્રણેય સૂચકાંક શોધવાનું કહ્યું હોય ત્યારે ફિશરનું નાનું સૂત્ર વાપરવાનું એટલે કે IL IP બંને શોધાઈ ગયા છે એટલે આપણે નાનું સૂત્ર અહીંયા વાપરીશું IF એટલે ફિશરનો સૂચકાંક જેનું સૂત્ર છે IL ગુણ્યા IP બંનેના ગુણાકાર કરીને એનું વર્ગમૂળ કાઢી લઈએ તો બંનેનો જવાબ જે આવ્યો એ લખીએ 126.72 ગુણ્યા 126.85 બંનેના ગુણાકાર કરીને ડાયરેક્ટ વર્ગમૂળ 126.72 ગુણ્યા 126.85 બરાબર નું બટન અને પછી વર્ગમૂળ 126.79 અહીંયા દાખલો પૂરો થયો।